गुड आफ्टरनून। एकाउंट ना पहला भाग में खाता वही खतौनी आम नोंद ऊपर थी खतौनी जोई पेटा नोंद एटले के खरीद नोंद खरीद परत वेचाण वेचाण परत एना ऊपर थी खतौनी जोई रोकड़ मेड़ ऊपर थी खतौनी जोई बराबर पेटा रोकड़ मेड़ तमारे नथी। हवे खतौनी कर्या पछी एटले के खातु बनाव्या पछी दरेक खातानी बाकी शोधवानी होय दरेक खातु होय एनी बाकी शोधवानी होय अने बाकीना आधारे आना पछीनुं जे स्टेप आपणुं आवे छे काचू सर्वयू बनावानुं होय छे। खतौनी करता तो आपणे शीखी गया भाई खतौनी केवी रीते थाय खातानी अंदर आपणे एंट्री आपी एटले खतौनी थई गई। पछी दरेक खातु होय दरेक खाताने बंद करवुं पड़े दरेक खाताने शुं करवुं पड़े बंद करवुं पड़े अने एना आधारे खातानी बाकी शोधवी पड़े शुं गोतवी पड़े खातानी बाकी। खातानी बाकी एटले शुं थाय तो उधार बाजू अथवा तो जमा बाजू उधार के जमा बाजूना तफावत जे आवे छे ई तफावत जे छे एने खातानी बाकी कहेवाय। दाखला तरीके एक उदाहरण तमने आपूं तो आपणे कंई खातुं बनाव्युं बराबर एक आपणुं खातुं छे तारीख विगत नोपा रकम तारीख विगत नोपा अने रकम जो समझो खातानी बाकी कोने कहेवाय बराबर आ तारीख छे विगत छे नोपा रकम तारीख विगत नोपा रकम कोई पण खातुं छे दाखला तरीके आपणे लई लईए खरीद खातुं आवुं खरीद खातुं बनाव्युं बराबर। हवे आनी उधार बाजू कोई एंट्री आपेली छे पहली तारीखे के महेश खाते आवुं लख्युं छे महेश खाते बराबर 30,000 बराबर अने अहींया आप्युं छे बे तारीखे कंई पण के उपाड़थी गएल माल खाते अहींया आवुं के कह्युं 5,000 तो आजे मैं कर्युं ने अने खतौनी करी कहेवाय अने शुं कर्युं कहेवाय खतौनी भाई आ बाजूनी साइड एंट्री आई आ बाजूनी गमी बाजू ज्यां एंट्री आती त्यां खाली मैं एंट्री आपी दीधी आ मैं खतौनी करी। हवे मारे खातानी बाकी शोधवी होय तो खातानी बाकी केवी रीते शोधाय तो खातानी बाकी एटले शुं थाय तो जे बाजूनो सरवाळो वधु होय याद आवतुं तो आपणे रोकड़मेळमां करता हता केनी अंदर करता हता रोकड़मेळमां जे बाजूनो सरवाळो वधु होय एनो पहेला अहींया सरवाळो करवानो के भाई 30,000 छे तो अहींया 30,000 હું એને લઈ જઉં છું સામેની બાજુ આ 30,000 અને એમાંથી ઉપરની રકમ હું બાદ કરી નાખું એટલે 30માંથી 5 જાય તો આ 25,000 આ 25,000 રૂપિયા જે વધ્યા એને હું કહી દઉં બા આ લઈ ગયા બાકી આગળ લઈ ગયા અને આ જે ગોઈતું ને આને ખાતાની બાકી ગોઈતી કહેવાય અને શું કહેવાય ખાતાની બાકી એટલે ખાતાની બાકી એટલે શું થાય તો ખાતાની બાકી એટલે ઉધાર બાજુ અને જમા બાજુનો તફાવત ઉધાર બાજુ અને જમા બાજુ વચ્ચેનો તફાવત એને શું કહેશું ખાતાની બાકી। ખાતાની બાકી બે પ્રકારની હોય એક ઉધાર બાકી અને બીજું જમા બાકી। જો ઉધાર બાજુનો સરવાળો વધુ હોય તો એને ઉધાર બાકી કહેવાય અને જો જમા બાજુનો સરવાળો વધુ હોય તો એને જમા બાકી કહેવાય। કોઈ કહીએ કે મને આ કઈ બાકી છે ઉધાર એક જમા જે બાજુનો સરવાળો વધુ હોય એ બાજુની બાકી ગણાય આ કઈ બાકી છે ઉધાર બાકી જમા બાકી જમા બાકી। હજી એક વખત રિપીટ કરું જે બાજુનો સરવાળો વધુ હોય આ ઉધાર બાજુ છે આપણી આ જમા બાજુ છે બરાબર જે બાજુનો સરવાળો વધુ હોય એ બાજુની બાકી ગણાય તો આમાં કઈ બાજુનો સરવાળો વધુ દેખાય છે ઉધાર બાજુનો તો આમાં કઈ બાકી ગણાય ઉધાર બાકી ગણાય એના આના ઉપરથી એટલી ખબર પડે કે ઉધાર બાકી છે ને એ આવે જમા બાજુ ઉધાર બાકી કઈ બાજુ આવે જમા બાજુ અને જમા બાકી કઈ બાજુ આવે ઉધાર બાજુ ઊંધું આવે બાકીમાં જમા બાજુ જો બાકી આગળ લઈ ગયા લખ્યું હોય જમા બાજુ તો એ ઉધાર બાકી ગણાય અને ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા લખ્યું હતી કેવી ગણાય જમા બાકી એટલે બોલાય છે શું સમજાવું જો હવે વસ્તુ આખી ખાતાની બાકી કોને કહેવાય ખાતાની બાકી જે તે ખાતાના
जेते खातानी उधार बाजू अने जमा बाजू वच्चेना तफावतने खातानी बाकी कहे छे। કોઈ પણ ખાતું હોય ખાતાની ઉધાર બાજુ અને જમા બાજુ આ વચ્ચેનો જે તફાવત જે છે એને આપણે શું કહેશું ખાતાની બાકી। ખાતાની બાકી બે પ્રકારની હોય, ખાતાની બાકી બે પ્રકારની હોય છે, એમાં એક ઉધાર બાકી અને બીજું જમા બાકી। જો ઉધાર બાજુનો સરવાળો વધુ હોય તો તેને ઉધાર બાકી કહે છે। જો ઉધાર બાજુનો સરવાળો વધુ હોય તેને કઈ બાકી કહેવાય? ઉધાર બાકી। અને જો જમા બાજુનો સરવાળો વધુ હોય, જો જમા બાજુનો સરવાળો વધુ હોય તો તેને જમા બાકી કહે છે। ટૂંકમાં જે બાજુનો સરવાળો વધુ હોય એની બાકી ગણાય। પણ એટલું યાદ રાખવાનું, ઉધાર બાકી હોય કઈ બાજુ? જમા બાજુ। અને જમા બાકી કઈ બાજુ હોય? ઉધાર બાજુ હોય, બરાબર। આટલી વસ્તુ યાદ રાખવાની ખાલી ખાતાની બાકી માટે, બરાબર। હવે આપણે દાખલો સ્ટાર્ટ કરી। દાખલા નંબર 14માં આવી જાઓ, 13મો નથી ગણવાનો, 13મો નીકળી ગયો છે, 13મો નહીં 14મો ગણવાનો છે આપણે। દાખલા નંબર 14, 12મો ગણ્યો હતો આપણે છેલ્લે, યાદ છે ને? 12મો આપણે ગણ્યો હતો, બરાબર બરાબર। જો 9મો નહીં, 10મો નહીં, 9 10 11 નહીં, 9 10 11 13 આ નથી ગણવાના, બરાબર। હવે સીધા આવી જાઓ 14માં દાખલા ઉપર। દાખલા નંબર 14, પેજ નંબર 247, નીચે આપેલા વ્યવહારોને આધારે ધર્મેન્દ્રના ચોપડામાં આમનોંધ લખી ખાતા વહીમાં ખતવણી કરો। દરેક ખાતાની બાકી શોધી નક્કી કરો કે કયા ખાતાની કઈ બાકી છે, બરાબર। જો ખાલી એટલું જ કીધું હોત ને આની પહેલામાં કેવું આવતું હતું? આપણે કેવું કહેતા હતા? ખાલી આમનોંધ લખી ખતવણી કરો, એટલે આપણે ખાલી શું કરતા હતા? ખતવણી। હવે આપણને શું કીધું? ખાતું બંધ કરી દરેક ખાતાની બાકી શોધવાની, અને એ કઈ બાકી છે એ આપણે કહેવી પડશે, કે કઈ બાકી છે એ આપણે એને કહેવું પડશે, બરાબર। તો એના માટે પહેલાં આપણે આમનોંધ લખવી પડે, આમનોંધ લખ્યા પછી એની ખાતા વહીમાં શું કરવી પડે? ખતવણી કરવી પડે, અને પછી આપણે એના ખાતા બંધ થાય। તો પહેલાં આપણે આમનોંધ લખી નાખી, સ્વાધ્યાય 9 દાખલા નંબર 14, કોના ચોપડે આમનોંધ બનાવવાની છે પહેલા જોઈ લો। તો ધર્મેન્દ્રના ચોપડે જુલાઈ માસની, તો આપણે આવી રીતે લખીએ કે શ્રી ધર્મેન્દ્રના ચોપડે જુલાઈ માસની આમ નોંધ। પહેલું ખાનું તારીખ વિગત ખપા ઉધાર જમા, બરાબર। પહેલું જ છે, પહેલો વ્યવહાર।
2016 જુલાઈએ 80,000 રોકડા અને 20,000 ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો. હવે તમને આવડવી જોઈએ. 2016 જુલાઈ 1 શું આમનો બને વિચારો. 80,000 રોકડા અને 20,000 ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો છે, શું આમનો બને? 80,000 રોકડા અને 20,000 ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો, બોલો આમનો શું શું ધંધામાં આવ્યું? રોકડ અને ફર્નિચર. રોકડ ને ફર્નિચર આવે, બે મિલકત આવે, મિલકત આવે તો ઉધાર અને મૂડી ખાતે જમા. તો આમનો શું બનશે? રોકડ ખાતે ઉધાર કેટલા? 80,000. બીજું શું આવ્યું? ફર્નિચર. તો ફર્નિચર ખાતે ઉધાર 20,000, તે મૂડી ખાતે 1,00,000 રૂપિયા. ધંધો શરૂ કર્યો એટલે એ રકમ કોના ખાતે જાય? મૂડી ખાતે. બાબત જે ધંધામાં રોકડ અને ફર્નિચર લાવ્યા તેના. બીજી આમનો બેંકમાં 30,000 ભરી ખાતું ખોલાવ્યું. બેંકમાં રોકડ ભરી શું જાય અને શું વધે? બેંકમાં રોકડ ભરો, વિચારો શાંતિથી, રોકડ બેંકમાં ભરો તો શું જાય? રોકડ જાય તો જમા અને બેંક શિલક વધે. તો આમનું શું થાય? બેંક શિલક વધે તો ઉધાર. આમનું શું થાય? બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે. તો અહીંયા બીજી તારીખ બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા બેંકમાં ભર્યા આપણે? 30,000. તો બેંક ખાતે ઉધાર 30,000 તે રોકડ ખાતે 30,000. બાબત જે રોકડ બેંકમાં ભરી તેના. પછી ત્રીજી તારીખ મહેન્દ્ર પાસેથી 12,000 માલ 6% વેપારી વટાવે ખરીદ્યો, તેને 4,000 રોકડા ચૂકવ્યા. મહેન્દ્ર પાસેથી 12,000 માલ, એમાં 6% વેપારી વટાવ. તો 12,000 માંથી 6% બાદ કરો. 12,000 - 6% એટલે પહેલાં તો 11,280 રૂપિયાનો માલ આપણે લીધો. કેટલાનો માલ લીધો? 11,280. કેવી રીતે 11,280 એવા? તો 12,000 હતા એમાંથી 6% વેપારી વટાવ બાદ કરી નાખો. 12,000 - 6% એટલે 11,280. માલ ખરીદ્યો, આપણી પાસે માલ આવ્યો કેટલાનો? 11,280 રૂપિયાનો. તો એની આમનો શું થાય? 3 તારીખ ખરીદ ખાતે ઉધાર 11,280 રૂપિયા. હવે એમાંથી રોકડા કેટલા આપ્યા આપણે? 4,000 રૂપિયા. 4,000 રોકડા. તો તે રોકડ ખાતે 4,000 અને બાકીના વધ્યા, એ બાકી આપણે બાકી રાખ્યા તો અહીંયા વ્યક્તિ ખાતે આવે. કોના ખાતે? મહેન્દ્ર ખાતે. તે મહેન્દ્ર ખાતે 11,280 માંથી 4,000 કાઢી નાખો. કેટલા આવશે? 7,280 રૂપિયા. એટલે આખી આમનો શું થાય? આપણે ટોટલ 12,000 માલ હતો બરાબર, એમાંથી 6% વેપારી વટાવ એટલે માલ ખરીદ્યો. કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો? 11,280. ધંધામાં આવે આ માલ આવે, ખરીદ ખાતે ઉધાર 11,280, તે રોકડ ખાતે રોકડા કેટલા આપ્યા? 4,000 ને બાકી રાખ્યા એ મહેન્દ્ર ખાતે 7,280. બાબત જે રૂપિયા બાર હજારનો માલ 6% વેપારી વટાવે ખરીદી 4,000 રૂપિયા રોકડા ચૂકવ્યા તેના. એના પછી
पांच तारीख नरेन्द्र ने 7500 माल 10% वेपारी वटावे वेच्यो। नरेन्द्र ए 2000 चूकव्या। नरेन्द्र ए चूकव्या एटले आपणने मळ्या। पहेला तो आपणे एटलू विचारा, 7500 रुपयानो माल छे एमां माइनस 10% वेपारी वटाव बात कर नाखू तो मैं माल वेचो केटलानो, 6750 रुपयानो। केटला रुपयानो माल वेचो? 6750। बराबर, एमांथी मने एने केटला रोकड़ा आप्या? 2000। तो मारी पासे रोकड आवी केटली? तारीख 5 रोकड खाते उधार, रोकड खाते उधार रोकड़ा मळ्या। मने केटला रोकड़ा मळ्या? 2000। जो नरेन्द्र ए चूकव्या छे, नरेन्द्र ए चूकव्या एटले तमने मळ्या, आपणी पासे आवे 2000 आवे। मालनी किंमत केटली थई? 6750। एमांथी 2000 एने रोकड़ा आप्या तो बाकी केटला? 6750 माइनस 2000 એટલે 4750। એ કોના ખાતે લખું? નરેન્દ્ર ખાતે। તો નરેન્દ્ર ખાતે ઉધાર 4750, તે વેચાણ ખાતે કેટલા? 6750। ખબર પડી 6750 કેવી રીતે આવ્યા? ટોટલ 7500 માલ હતો, જો સમજો 7500 માલ હતો, એમાંથી 10% વેપારી વટાવ બાદ કર્યો, વૈધા કેટલા? 6750। આ વેચાણ થઈ ગયું, આ શું થઈ ગયું? વેચાણ। આમાંથી 2000 રોકડા મળ્યા તો એ રોકડ ખાતે, બાકીના શું થયા? બાકી રાખ્યા તો 4750 એ કોના ખાતે ગયા? નરેન્દ્ર ખાતે। આ બે ઉધાર અને વેચાણ ખાતે જમા, ખ્યાલ આવ્યો? બાબત છે, બાબત છે, રૂપિયા 7500 માલ 10% વેપારી વટાવે વેચ્યો, જેમાં રૂપિયા 2000 રોકડા મળ્યા તેના, એના પછી 6 તારીખ બરાબર દુકાનના બોર્ડ માટે 3000, દુકાનના બોર્ડ માટે 3000 અને વર્તમાનપત્રમાં જાહેરાત પેટે 4000 રોકડા ચૂકવ્યા। હજો દુકાનના બોર્ડ માટે 3000 અને વર્તમાનપત્રમાં જાહેરાત પેટે 4000 ચૂકવ્યા। દુકાનમાં જે બોર્ડ બનાવો, સમજો બોલવી, દુકાનમાં જે બોર્ડ બનાવો એ ફર્નિચરમાં જાય, શેની અંદર જશે? ફર્નિચરમાં। અને જાહેરાતના તમે ચૂકવ્યા એ કેની અંદર થશે? જાહેરાત ખર્ચ માટે। દુકાનની અંદર કાંઈ પણ કરાવડાવો એ ફર્નિચરની વાત હોય, બહાર તમે હોર્ડિંગ્સ લગાડો છો તો એ જાહેરાતમાં હોવી જોઈએ। તો દુકાનનું બોર્ડ છે બરાબર એ કોના ખાતે લખી નાખું? ફર્નિચર ખાતે। તારીખ કઈ બની જશે 6 તારીખમાં? ફર્નિચર ખાતે ઉધાર કેટલા રૂપિયાનું બોર્ડ છે? 3000। ફર્નિચર ખાતે ઉધાર 3000, વર્તમાનપત્રમાં જાહેરાત એટલે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, જાહેરાત ખર્ચ ખાતે ઉધાર કેટલા છે? 4000, તે રોકડ ખાતે 7000। બાબત જેમાં તમે લખી શકો, અહીં બાબત જેમાં લખી શકો, બાબત જેમાં શું લખશું આપણે? કે દુકાનના બોર્ડ માટે રૂપિયા 3000 અને જાહેરાત માટે રૂપિયા 4000 ચૂકવ્યા તેના, અહીંયા શું થઈ જાય? સરવાળો આગળ લઈ ગયા, જ્યાં તમારું પેજ પૂરું થાય ત્યાં તમારે સરવાળો આગળ લઈ જવાનો હોય। કેટલો થશે? 1,30,000। 1,30,000 + 11,280 6,750 + 7,000 કેટલા થાય? 1,55,030 જુઓ તો, 1,55,030 1,55,030 બરાબર। અહીંયા બીજા પેજ ઉપર આવી જઈ,
तारीख विगत खापा उदाहरण जमा અહીંયા એવું તો લખીએ કે સરવાળો બરાબર આખે આખું લઈ લેજો સરવાળો આગળથી લાવ્યા કેટલો લાવ્યા એક પંચાવન જીરો ત્રીસ એક પંચાવન જીરો ત્રીસ તમારું પેજ જ્યાં પૂરું થાય ને ત્યાં તમારે સરવાળો કરવાનો હોય બરાબર એના પછીનો જો સાતમો જિંદગીનું વીમા પ્રીમિયમ 6000 અને પુત્રની સ્કૂલ ફી પેટે 2200 દુકાનમાંથી ચૂકવ્યા જિંદગીનું વીમા પ્રીમિયમ 6000 અને પુત્રની સ્કૂલ ફી પેટે 2200 દુકાનમાંથી ચૂકવ્યા બંને ઉપાડ જ છે બંને શું છે ઉપાડ જ છે જિંદગીનું વીમા પ્રીમિયમ એ ઉપાડ ગણાય અને પુત્રની સ્કૂલ ફી જે છે એ પણ ઉપાડ જ ગણાય એટલે બેયનો ટોટલ કરી નાખો તો 6000 અને 2200 ટોટલ કેટલા થાય 8200 તો 8200 રૂપિયા ડાયરેક્ટ ઉપાડ ખાતે તમે લખી શકો સીધા ઉપાડ ખાતે ઉધાર ટોટલ કેટલો 8200 તે રોકડ ખાતે 8200 બાબત જેમાં બે અલગ અલગ લખી નાખવાનું બાબત જેમાં કે જિંદગીનું વીમા પ્રીમિયમ જિંદગીનું વીમા પ્રીમિયમ કેટલું ચૂક્યું આપણે 6000 અને પુત્રની સ્કૂલ ફીના રૂપિયા 2200 ધંધામાંથી ચૂકવ્યા તેના કારણ કે બંને આપણી માટે શું ગણાય ઉપાડ જ ગણાય જિંદગીનું વીમા પ્રીમિયમ એ પણ આપણી માટે ઉપાડ છે અને પુત્રની સ્કૂલ ફી એ પણ ધંધા માટે શું છે ઉપાડ જ છે પછી મહેન્દ્રને 7200નો ચેક આપી ખાતું ચૂકતે કર્યું હવે પહેલાંથી ચેક કરવું પડે મહેન્દ્રને આપણે દેવાના કેટલા હતા આપણે જે આમનોન લખીએ એમાં ક્યાંય ચેક કરો મહેન્દ્રનું નામ આવ્યું હતું અહીં આવ્યું કેટલા હે 7280 રૂપિયા કેટલા આપ્યા 7280 દેવાના હતા એમાંથી આપણે એને આપ્યા કેટલા 7200 રૂપિયા આપ્યા તો 80 રૂપિયા આપણી માટે શું ગણાય વટાવ શું ગણાય વટાવ અથવા તો તમે શું લખી શકો કસર બરાબર વટાવ પણ લખી શકાય કસર પણ લખી શકાય તો આપણે એને દેવાના હતા 7280 તો આખી આમનોન શું બનશે એની કઈ તારીખ છે તારીખ 8 મહેન્દ્રને 7200નો ચેક આપી ખાતું ચૂકતે કર્યું તો પહેલાં એટલું વિચારે મહેન્દ્રને આપણે ચેક આપ્યો આપણે ચેક આપ્યો એટલે આપણી બેંક બેલેન્સ શું થાય ઘટે ઘટે તો બેંક બેલેન્સ ઘટે તો બેંક ખાતે જમા અને મહેન્દ્ર ખાતે ઉધાર તો મહેન્દ્ર ખાતે ઉધાર કેટલા હતા 7280 તો આવી રીતે લખી શકાય મહેન્દ્ર ખાતે ઉધાર એમનો ખબર પડે ને તો અહીંયા જોવાય મહેન્દ્ર જમા હતો એને પૈસા દે દેતી શું થઈ જાય ઉધાર મહેન્દ્ર ખાતે ઉધાર 7280 તે બેંક ખાતે કેટલા રૂપિયાનો ચેક આપ્યો એને 7200નો કેટલાનો ચેક આપ્યો 7200 બાકીનો 80 રૂપિયા આપણને વટાવ મળ્યો તો તે મળેલ વટાવ ખાતે કેટલા 80 બાબત જેમાં લખી શકો બાબત જે મહેન્દ્રનું ખાતું ચૂકતે કર્યું તેના પછી 10 નરેન્દ્ર પાસેથી 4700નો ચેક ચૂકતે હિસાબે મળ્યો 4700નો ચેક મળ્યો 4700નો ચેક મળે એટલે બેંક શિલક વધે બેંક શિલક વધે તો બેંક ખાતે ઉધાર કેટલા 4700 હવે વિચારો કે તમારે મહેન્દ્રને દેવાના નરેન્દ્ર પાસેથી લેવાના કેટલા હતા પહેલાં એ જુઓ નરેન્દ્ર પાસેથી કેટલા લેવાના હતા
चेक करो क्या नरेंद्रनुं नाम देखाय, नरेंद्र ने देखाय छे? हाँ, केटला लेवाना हता? 4750। हाँ, मैं मेड़ा केटला 4700, तो तमने 50 रुपया छे, 50 रुपया ई आपणे एने शुं आप्यो, वटाव आप्यो, એટલે આખી આમનું શું બને? તો આપણી પાસે જેટલાનો ચેક આવ્યો છે તારીખ 10, ચેક મળ્યો તો બેંક ખાતે ઉધાર 4700, કેટલાનો વટાવ આપણે આપ્યો? તો આપેલ વટાવ ખાતે, જો આપેલ વટાવ અને મળેલ વટાવ આ બંનેના ખાતા અલગ અલગ આવે, બરાબર, આપેલ વટાવ ખાતે 50 રૂપિયા, આપેલ વટાવ ખાતે ઉધાર 50 રૂપિયા, તે નરેન્દ્ર ખાતે 4750 રૂપિયા. બાબત છે, નરેન્દ્રએ ચેક આપી ખાતું ચૂકતે કર્યું તેના, એના પછી 11 તારીખ સુરેન્દ્ર હાર્ડવેર પાસેથી 5000નું ફર્નિચર ખરીદ્યું. કેટલા રૂપિયાનું ફર્નિચર ખરીદ્યું? 5000નું. તે પેટે 3000નો ચેક અને 2000 રોકડા ચૂકવી આપ્યા. 5000 લીધા, એમાં 5-5 આપણે આપી દીધા, 3000નો ચેક આપ્યો અને 2000 રોકડા આવ્યા. પહેલાં એ વિચારો, તમારી પાસે ફર્નિચર કેટલું આવ્યું? કેટલાનું ફર્નિચર આવે છે? 5000નું. 5000નું ફર્નિચર આવે તો આમનું શું થાય? ફર્નિચર ખાતે ઉધાર કેટલા રૂપિયા? 5000. ફર્નિચર ખાતે ઉધાર 5000, એમાંથી તમે ચેક આપ્યો તો તે બેંક ખાતે 3000 ને રોકડ ખાતે 2000. તો આખી આમનું આપણી આવી રીતે બને. તારીખ અગિયાર ફર્નિચર ખાતે ઉધાર 5000, ફર્નિચર ખાતે ઉધાર 5000, તે બેંક ખાતે 3000, તે રોકડ ખાતે 2000. બાબત છે, સુરેન્દ્ર ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર ખરીદી, રૂપિયા 3000નો ચેક અને રૂપિયા 2000 રોકડા ચૂકવ્યા તેના છે. હવે એક વ્યવહાર નહીં, 11-11 વ્યવહાર શું થઈ ગયા? 11 તારીખ સુધીના વ્યવહાર પૂરા થઈ ગયા. ખાતું શું આનો સરવાળો કરી નાખી, કુલ સરવાળો 180260. 180260 ચેક કરી જજો અને શું કહેશું? કુલ સરવાળો શું કહેશું આપણે? કુલ સરવાળો 180260, બરાબર. હવે આપણે ચેક કરી ખાતા કેટલા બનાવવા પડશે, પહેલાં આપણે એ નક્કી કરી લઈ કેટલા ખાતા. હા, 10-12 તો હશે જ તે, અમુકના મનમાં તરત આવે સાહેબ ગણવાની જરૂર નથી, 10-12 તો બાકા જ છે, જોઈ લે કેટલાક બનાવવાના, બરાબર. કેટલા ખાતા બનાવવા પડશે? સૌથી પહેલું એક તો આપણું બાંધેલું જ છે, ફેવરિટ. શું કેમ? ઘરે રોજ બટેકાનું શાક બાંધેલું જોઈએ એમ. ખતવણીમાં એક ખાતું બાંધેલું જોઈએ. કયું? રોકડ. હા. બીજું ફર્નિચર, ત્રીજું મૂડી, પછી ચોથું બેંક. રોકડ આવી ગયું નહીં, ખરીદ. પાંચમું રોકડ આવી ગયું, મહેન્દ્ર. છઠ્ઠું રોકડ આવી ગયું, નરેન્દ્ર. સાતમું વેચાણ. આઠમું ફર્નિચર આવી ગયું, જાહેરાત. નવમું રોકડ આવી ગયું. દસમું ઉપાડ. પછી મહેન્દ્ર આવી ગયું, બેંક આવી ગયું, મળેલ વટાવ 11, આપેલ વટાવ 12, બેને અલગ અલગ બનાવવા પડ્યો. ફર્નિચર આવી ગયું, બેંક આવી ગયું, રોકડ આવી ગયું, બરાબર. એટલે આપણા બાંધેલા જ છે 10-12 ખાતાની એવરેજ માલે. એટલે ટોટલ કેટલા ખાતા બનાવવા પડશે? 12 ખાતા. થોડાક મોટા રાખવાના, કારણ કે આપણે ખાતાની શું ગોતવાની છે? હજી બાકી પણ ગોતવાની છે. એટલે 12 ખાતા આપણે બનાવવા પડે.
કેટલા ખાતા બનાવવા પડશે? 12. રોકડ, ફર્નિચર, મૂડી, ખરીદ, મહેન્દ્રનું ખાતું, વેચાણ, નરેન્દ્રનું ખાતું, જાહેરાત ખર્ચ, ઉપાડ, મળેલ વટાવ અને આપેલ વટાવ, આટલા ખાતા બનાવવા પડશે. ખતવણી કેવી રીતે કરવાની? ખાતા બનાવ્યા પછી ખતવણી કરવી હોય તો અહીંથી જો, આપણે આમ નોંધમાં જે ખતવણી કરી છે એ જ વસ્તુ. રોકડ ખાતે ઉધાર, ખાતું પોતાનું, તારીખ પોતાની, સાઈડ પોતાની, રકમ પોતાની, નામ બીજાનું. તો રોકડ ખાતાની ઉધાર બાજુ, રોકડ ખાતાની ઉધાર બાજુ તારીખ એક જ તે, નામ કોનું? મૂડીનું. રોકડ ખાતાની ઉધાર બાજુ નામ મૂડીનું કેટલા? 80,000 રૂપિયા. પછી ફર્નિચર ખાતાની ઉધાર બાજુ નામ મૂડીનું કેટલા? 20,000. અને મૂડી ખાતાની જમા બાજુ, મૂડી ખાતાની જમા બાજુ અહીંયા નામ બેયના, રોકડ ખાતે 80, ફર્નિચર ખાતે 20. એટલે પહેલાંની થઈ જાય ખાતાવણી. બીજાની કરવી હોય તો બેંક ખાતાની ઉધાર બાજુ નામ કોનું? રોકડનું. રોકડ ખાતાની જમા બાજુ અહીંયા નામ કોનું? બેંકનું. ખરીદ ખાતે ઉધાર, તો ખરીદ ખાતાની ઉધાર બાજુ અહીંયા નામ બેયના લખવાના, રોકડ ખાતે અને મહેન્દ્ર ખાતે. રોકડ ખાતાની જમા બાજુ અહીંયા ખરીદ ખાતે, મહેન્દ્ર ખાતાની જમા બાજુ અહીંયા નામ ખરીદ ખાતે. બરાબર, આ રીતે બધાની ખતવણી કરવાની છે. આવડે તો ખાતા દોરી અને ખાલી ખતવણી કરીને રાખજો. આવતા લેક્ચરની અંદર આપણે આની ખતવણી કરશું અને પછી ખાતાની શું ગોતશું એના ઉપરથી બાકી ગોતશું. બરાબર.